is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. Jai Sri Ram, Jai Sri Krishna, Molpes Pujara, Vakaner Andapang Gaushala, Morbi Jilana, Vakaner Talukana, Game Avel Andapang Gaushala, Anya. 1984 થી એક ગાય થી શરૂઆત થઈ અને આજે એક ગાયને કોઈ એસિડ ફેંક્યું અને એ ગાય એક ગાય થી શરૂઆત થઈ એકમાંથી બીજી એક્સિડન્ટ વાળી ગાય આવી એમાંથી ધીમે ધીમે આજે આ સંસ્થા એક એવું વટવૃક્ષ બની ગઈ છે અહીં 1100 ગૌ માતાઓ નો નિભાવ થાય છે અને જે અંધ અને અપંગ એક અમારો એમ રહ્યો છે એમ કે કોઈ પણ એરિયામાં એક્સિડન્ટ થયેલી આવે કાંઈ પણ એને ઈજા થઈ હોય અથવા જન્મજાત પોલિયો હોય કે બે પગે ચાલતી હોય ત્રણ પગે ચાલતી હોય આવી ગૌ માતાની અહીંયા સાર સંભાળ કરવામાં આવે છે અહીં જેટલા ટ્રસ્ટીઓ છે એ ગૌશાળાના બોરનું પાણી પણ પીતા નથી એક જે અમારા વડવાઓએ જે કાંઈ પ્રણાલી અમને આપેલી છે અમે એને અત્યારે નવી જનરેશન અમારા ભાઈલાલભાઈ પેંડાવાળા અને મારા દાદા બંને આ સંસ્થાના એક પાયાના એને જે વિચારો આવ્યા અને એક ત્યાંથી આ વટવૃક્ષ બનેલી સંસ્થા છે જે કાંઈ અત્યારે સેવાએ થઈ રહી છે કે ભાઈ 8 એકર જગ્યામાં ટોટલ 1100 ગૌ માતા છે ધીમે ધીમે ગાયો વધતી ગઈ એમ નિભાવ ખર્ચ પણ વધતો જાય અત્યારે રોજના 50,000 રૂપિયા જેટલો ખર્ચ પર ડેનો અહીં થાય છે અને ગાય માતાની કૃપાથી એ દાતા કોઈના કોઈ સ્વરૂપે આવીને અમને અહીંયા ચાલે છે બધું એમ ખાસ એક 1992માં અમે એક એવો વિચાર આવ્યો કે ભાઈ વર્ષમાં એક વખત દાન માગવું એમ તો 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ એક એવો દિવસ છે કે જે એક દાનનો મહિમા છે તો અમે આખા વર્ષમાં એક વખત અમે દાતાઓ પાસે દાન ઉઘરાવવા જાય છીએ એટલે 1992માં એક મંડપથી અમે શરૂઆત કરી હતી રાજકોટમાં એક પહેલો મંડપ અમે નાખ્યો બીજા વર્ષે 3 મંડપ નાખ્યા રાજકોટમાં ત્યાં અમે પહેલો ખડપીઠમાં એક નાખ્યો બીજા વર્ષે સાંગણવા ચોક ને ખડપીઠ એમ કરીને 3 મંડપ નાખ્યા 1992માં પછી 1993માં ધીમે ધીમે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રાજકોટની અંદર આખા સૌરાષ્ટ્રની ગૌશાળાઓના મંડપ અત્યારે નખાય છે 14 જાન્યુઆરીના 2000 થી 2500 મંડપ જેટલા 14 જાન્યુઆરીમાં અત્યારે નખાય છે અને એની પ્રેરણા વાકાનેર અંધપંગે ટૂંકમાં દ્વારા થયેલી છે આખી આપેલી છે અહીં ટોટલ ગૌ માતાના અલગ અલગ વિભાગ છે અંધનો વિભાગ અલગ છે અપંગનો વિભાગ અલગ છે પછી એના નાના વાછરડું છે જે સ્વસ્થ છે આજે અંધ અપંગ ગાય હોય પણ એના જે એનો જે બચ્ચા આવે તો એ સ્વસ્થ હોય એમ તો એનો વિભાગ અલગ હોય છે અહીંયા વાછડાનો વિભાગ અલગ છે ગઈડી ગાય છે તો એનો વિભાગ અલગ છે અહીં 24 કલાક ડૉક્ટર ઇમરજન્સી કાંઈ પણ હોય રાત્રે 2 વાગે કોઈ કેસ એવો આવે કે ડૉક્ટર ઇમરજન્સી છે તો ડૉક્ટર રાત્રે 2 વાગે પણ અહીંયા આવી જાય છે અને એની સાર સંભાળ જે કાંઈ હોય અહીંના બધા લોકો લે છે અને ખાસ કરીને એક સંદેશ એ આપવાનો છે કે લોકો કોઈ પણ જગ્યાએ ડોનેશન આપે પણ એક સંસ્થા તમે જ્યાં દાન આપો છો તો એ સંસ્થાની એક વખત મુલાકાત જરૂર લ્યો એમ અને જોઈને આપણે દાન આપીએ એમ આવું એક ખાસ મારે એક મેસેજ આપવાનો આ મેસેજ બધા સુધી પહોંચે અને લોકો ખાસ કરીને ગૌસેવામાં જાગૃતિ આવે અત્યારની નવી જનરેશન આમાં થોડુંક જાગૃત થાય ખાસ કરીને એક બીજું કે બાળકોને નાના હોય ત્યારથી જ ગાય શું એની એક આપણે જો એને આપણે આપીએ ને તો એ વધુ સારું રહેશે એમ તો નાના બાળકોને તમે જેમ તમારા જન્મદિવસની અંદર તમે એને હોટલોમાં ક્યાંય લઈને જાઓ છો તો એને એવું કરો કે સવારથી બપોર ગૌશાળામાં આવો બપોર પછી ભલે એને તમે હોટલમાં લઈ જાય પણ એક બાળકના જન્મદિવસના દિવસે એક એવું બધા આવું નક્કી કરે તો પણ એક આવનારી પેઢીને ગાય શું ને એ ખબર પડે અને ગૌ સંવર્ધન માટે બી અમારા ઘણા બધા આ અત્યારે ચાલુ છે ગાયોની એના ગૌમૂત્ર એના છાણમાંથી બધી જે કાંઈ પ્રોડક્ટ્સ બનાવવાની છે એનું અમારે અભિયાન અત્યારે અમે ઉપાડેલું છે અને બહુ ટૂંક સમયમાં અમે ઘણી બધી પ્રોડક્ટ્સ ગાય આધારિત જે કાંઈ છે એનું બધું અમે માર્કેટમાં ધીમે ધીમે ચાલુ કરશું આ વિડીયો વધુમાં વધુ શેર કરી અને લોકો સુધી પહોંચે જય શ્રી રામ